ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે પરાસરાભાઈ કપાસમાં જ નહીં અનેક ખેતી પાકોમાં અમે પાક સંરક્ષણમાં અમે જે દવાઓનો છંટકાવ કરીએ છીએ તેમાં ધાર્યું રિઝલ્ટ છે તે નથી મળતું થોડા દિવસો પહેલાં કપાસમાં જ અમારે પણ ખેડૂત મિત્રો આવો અનુભવ થયો હતો અમારે પાંચ ટકા જેટલું રિઝલ્ટ પણ અમને નહોતું મળ્યું અને છેવટે અમે અનુભવથી તર્કબુદ્ધિ કામે લગાડીને અમે એક એવા તારણ ઉપર આવ્યા કે અમે જ્યારે છંટકાવ કરવાનું વિચારતા હોય તે અગાઉ બે ત્રણ દિવસ પહેલાં પાણી છે તે અમે પ્લાસ્ટિક કેરબામાં ભરીને રાખી દઈ છે હવે બન્યું એવું ખેડૂત મિત્રો કે અમારે જે રિઝલ્ટ ન મળ્યું તેનું મુખ્ય કારણ એ હતું કે અમે જે પાણી જે પ્લાસ્ટિકના કેરબામાં ભરીને રાખ્યું હતું તે ગરમ થઈ ગયું હતું અને આને કારણે દવા છે તે તેમાં બરાબર ઓગળી શકી ન હોય કે ફૂટી શકી ન હોય તો તેને લીધે પણ કદાચ અમારે આ પ્રશ્ન છે તે અમને જોવા જોવા મળ્યો હશે તેવું અમે માનીએ છીએ પરંતુ તમે પણ આ અનુભવથી શીખ મેળવી શકો છો અને તમને ઉપયોગી થાય તેવી રીત છે તે અમે હર હંમેશ અમારા અનુભવ આધારિત વિડીયો હોવાથી તમને ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો ઉપયોગી પુરવાર થતા હશે તેવું અમે માનીએ છીએ હવે આવું તમારી સાથે ન થાય એટલા માટે ખેડૂત મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવીએ છીએ કે જ્યારે તમારા પાણી છે જંતુનાશક ફૂગનાશક કે અથવા ફોલિયસ સ્પ્રેમાં જે ખાતરોના છંટકાવ ઉપર તમારે કરવાના હોય તો તેમાં જે પાણી છે તે વાપરવાનું હોય તો ખેડૂત મિત્રો બને ત્યાં સુધી ગરમ પાણીનો ઉપયોગ છે તે કરવાનું ટાળવું જોઈએ ગરમ પાણી છે તે ક્યારેય આપણે વાપરવું ન જોઈએ જ્યારે આપણે છંટકાવ કરવાનો હોય ત્યારે કૂવાનું અથવા તો કુંડીનું જે ઠંડુ હોય ગરમ વધારે પડતું થઈ ગયું ન હોય તો તેવા પાણીનો તમે ઉપયોગ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો આપણે મેળવી શકીએ ખાસ કરીને અમારી સાથે આવો જે અનુભવ અમને થયો તે તમારી સાથે ન થાય અને તમારો ખોટો ખેતી ખર્ચ વધી ન જાય એટલા માટે જ ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન છે તે હર હંમેશ આવી રીતે કરતા રહી છીએ અને ખેડૂતોના ઉપયોગી છે તે હર હંમેશ અમે થતા હોય છે તો ખેડૂત મિત્રો આ માહિતીથી તમારે એ તારણ લેવાનું છે કે જ્યારે પણ તમે પાક સંરક્ષણ માટેના છંટકાવ કરવાનું વિચારતા હો તો બને ત્યાં સુધી કૂવાનું ઠંડી ઠંડુ પાણી છે અથવા નદી નાળાનું છે અથવા તો કુંડીનું ગરમ પાણી છે તે ન વાપરવું જોઈએ અને તેની જગ્યાએ એકદમ શુદ્ધ કુંડીનું છે અથવા કૂવાનું કે નદી નાળાનું પાણી વાપરો તો તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે પરિણામ છે તે તમે મેળવી શકો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે અમને ચોક્કસ કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ